વડીલ સંતોના આશીર્વાદ લઈએ. અહીંયા બે દિવસથી અમારી વચ્ચે આ દુઃખની ઘડીએ ભાગીદાર થવા આવ્યા છે પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી અમરેલી, તો એમને પ્રાર્થના કરીશ. પૂજ્ય સ્વામી અહીંયા પધારશે અને બે શબ્દો કહેશે. પૂજ્ય ભક્તિ સંભવદાસજી સ્વામી અમરેલી. સાધુનું જીવન કેવું હોય, સાધુના જીવનથી સંપ્રદાયનો કેવો વિકાસ હોય, એ યોગી વલ્લભ સ્વામીના બે દિવસથી વિશેષતઃ ગુણ સાંભળતા એવું લાગ્યું. તમામ ડૉક્ટરો એમની તમામ જે ટ્રીટમેન્ટ એમની દવા એ લીધા પછી પણ જ્યારે મહારાજની કાંઈક ઈચ્છા એવી દેખાણી કે એમને ધામમાં જ લઈ જવા છે, ત્યારે એમના પિતાએ એમ કીધું કે શાસ્ત્રી સ્વામી, ગુરુજી, મેં જેમ તમને હસતા હસતા આ દીકરાને તમને આપ્યો હતો, એમ આ યોગી વલ્લભ સ્વામીને તમે હસતા હસતા ભગવાનના હાથમાં આપી દો. આ એમના પિતાની સમજણ હતી. એમના માતાનું નામ ભક્તિ છે, એમની પણ એવી સમજણ હતી. અને યોગી વલ્લભ સ્વામીને જ્યારે અર્પણ કર્યા ત્યારે સંપૂર્ણ હૃદયભાવથી તો અર્પણ કર્યા જ, સાથે સાથે ઘનશ્યામ મહારાજને માટે તમામ દાગીનાઓ સોનું અર્પણ કર્યું. છેલ્લે એમણે પોતાનું મંગળસૂત્ર પણ યોગીવલુ સ્વામીની પાછળ, એટલે કે યોગીવલુ સ્વામીને જ્યારે દીક્ષા દે છે ત્યાગી તરીકે, ત્યારે અર્પણ કરે છે. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી એમ કીધું કે મંગળસૂત્ર ન અપાય. ત્યારે એમણે એમ કીધું કે મને જે સ્વામિનારાયણ ભગવાનની કંઠી જે મેં પહેરી છે એમાં તમામ મંગળસૂત્ર આવી ગયા. આવો એમના હૃદયનો યોગીવલુ સ્વામીને અર્પણ કર્યાનો ભાવ હતો. યોગીવલુ સ્વામીના જીવનની વિશેષતાઓ એ હતી કે પૂજ્ય શાસ્ત્રી સ્વામીની સાથે રહેવા કરતાં પણ એમણે એમની આજ્ઞામાં રહેવા માટે એમનું જીવન સમર્પણ કર્યું હતું. યોગીવલુ સ્વામી અનુવૃત્તિ અને આજ્ઞાનું ખૂબ પાલન કરી યુવાન તમામ સંતોને પ્રેરણાદાયી જીવન હોય તો યોગી વલ્લભ સ્વામીનું જીવન હતું. એ યુવક મંડળ સંભાળતા હતા, સાથે સાથે રસોડું પણ સંભાળતા હતા, ગાતા હતા, યુવક મંડળની અંદર પ્રવચન આપતા હતા. આવા વિરલ સંત જ્યારે આપણી વચ્ચેથી ભગવાનના ધામમાં ગયા, જેનું આપણા હૃદયમાં ખૂબ દુઃખ હોય એ સહજ છે, એમના તમામ ગુરુભાઈના હૃદયમાં પણ દુઃખ હોય. ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, એમના તમામ સંતો અને યોગી વલ્લભ સ્વામી સાથે જોડાયેલા એવા યુવાનો તમામને મહારાજ ધીરજ આપે. યોગી વલ્લભ સ્વામી તો મહારાજના સેવા અને સાનિધ્યમાં ગયા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ, યોગી વલ્લભ સ્વામી જેવા ગુણ મારા જેવા તેમજ તમામ સંતોની અંદર એ ગુણો ઉતરે અને એવી રીતે ભગવાનને આપણે પણ રાજી કરીએ, સંતોને રાજી કરીએ. એ ગુણોની યાચના સાથે ભગવાનના ચરણમાં વંદના કરી, તમામ સંતોના ચરણમાં વંદના કરી, તમામ ભક્તોના હૃદયમાં રહેલા ભગવાનના ચરણમાં વંદના કરી વિરમું છું. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. આવો અમારા દુઃખમાં સહભાગી થવા ગઈકાલથી જ અહીંયા ઉપસ્થિત પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી ફરણીથી અહીંયા ઉપસ્થિત થયા છે. વીતિ હોય તે રહેવો જાણે, પણ સમજામાં ઈર્ષ્યા આણે. જેના મંડળમાં આ પ્રસંગ આવ્યો છે એને ખબર હોય, અને એના આત્મીય હોય એને ખબર હોય. પણ આપણે ગમે એવા હોય તો આપણે ભક્ત છીએ. શ્રીજી મહારાજ ભગવાન છે. આપણે ગમે એવા હોય તો આપણે પરતંત્ર છીએ. શ્રીજી મહારાજ સ્વતંત્ર છે. અને એટલે જ અહીં જેટલી યોગી વલ્લભ સ્વામીની જરૂર હતી એટલી જ મહારાજને અક્ષરધામમાં જરૂર પડી. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે સ્વતંત્ર તો છો જ, પણ ઘણી વાર મહારાજ તમે બહુ સ્વતંત્ર કરી જાવ છો. તમારી સ્વતંત્રતા તો ઘણી છે,
જેટલી હોય એટલી તમ તારે એ મહારાજ તમે વાપરી નાખજો. મહારાજ તમારી સ્વતંત્રતાનું એટલું અમને સુખ આપજો કે અહીંયા જેમ અહીંયાથી લ્યો છો એમ એથી 10 ગણા અમને અહીંયા આપતા જાય. મહારાજ તમારો અને નંદ સંતો નો દાખલો નકામો જશે. આ સંપ્રદાયમાં આવા ચિંતામણી સમા સંતોની અમને બહુ જરૂર છે. મહારાજ તમને જેટલી અક્ષરધામમાં જરૂર છે એટલી તમને અહીંયા તમારા સંપ્રદાયમાં પણ જરૂર છે. મહારાજને પ્રાર્થના કરીએ. મહારાજ તમે અમે તમારા જ છીએ ત્યારે તમારે અમારી જેટલી કસોટી કરી હોય એટલી કરી જ લેજો. સાથે સાથે એ કસોટીને સહન કરવાનું બળ આપજો. આ પ્રસંગે મહારાજના ચરણોમાં પ્રાર્થના. અમારા આત્મીય ઘનશ્યામ પ્રકાશ સ્વામી એનું મંડળ એને આ વિરહ સહન કરવાનું શ્રીજી મહારાજ બળ આપે એવી પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભગવત ચરણદાસ સ્વામી જુનાગઢ પ્રદેશથી આ ઘણા સંતો ઉપસ્થિત છે. સો સંતો વતી આપણને પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવત ચરણદાસ સ્વામી મંડળ સાથે ખૂબ જ આત્મીયતાનો નાતો છે, સ્નેહ છે. બાલ સ્વામી, બધા સંતો, શ્રીજી મહારાજે લખ્યું કે મારી મરજી વિના રે કોઈથી તરણો ન તોડાય એમ મને જાણજો. મહારાજની મરજી, પરંતુ આપણને આવા સાધુ જવાથી બહુ મોટું દુઃખ. ઘનશ્યામ સ્વામીના મંડળને જ નહીં, સારા એ સંપ્રદાય અને તમામ સાધુ સમાજને આ બહુ મોટી ખોટ પડી છે. મહારાજની એટલી જ પ્રાર્થના કરીએ. મહારાજ, આ સંત માટે હજારો ભક્તોએ ભગવાનની પ્રાર્થનાઓ કરી છે, વચનામૃતો કર્યા છે, કીર્તન ભક્તિ કર્યા છે, જન્મંગળના પાઠ કર્યા છે, પરંતુ જ્યાં સુધી શ્વાસ લેવાના હોય એટલા જ લઈ શકાય છે. એ પણ એટલા જ ભજનાનંદી હતા, એટલા જ આખા મંડળને વાલા સાધુ હતા, એટલું નહીં અમને બધાને વાલા હતા. મહારાજ, તમે તમારા ચરણારવિંદની અંદર આ સાધુને તેડી ગયા છો, ત્યાં એમને તમારા ચરણારવિંદનું સુખ અત્યારે વિનંતી કરીશ. સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ સંત પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામથી અહીંયા ઉપસ્થિત છે. પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ, સ્વામી મંચ પર આવશે, પૂજન કરી હાર અર્પણ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. અમને બળના બે શબ્દો કહેશે પૂજ્ય રામજી રામકૃષ્ણ સ્વામી ધાંગધ્રા. કરજણ વિસ્તારના ધારાસભ્ય અને સંસ્થાના આત્મીય કાર્યકર સતીશભાઈ પટેલ તેઓ પધાર્યા છે અને પૂજ્ય સ્વામીને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના આ લાડલા મુક્તને મહારાજ પોતાનો સુખ આપતા હોય એમાં કોઈ ક્ષતિ ના હોય પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરીશ. સ્વામી અમને બળ મળે એવી બે વાતો કહેશે પૂજ્ય રામસ્વામી. આ સત્સંગ ભગવાન શ્રીહરિનો એક ખીલતો સરસ મજાનો ભાગ છે. પ્રભુને પોતાના વાઘમાંથી કોઈ એકાદ એવું પુષ્પ બહુ વહાલું લાગ્યું હોય, બહુ પ્રિય લાગ્યું હોય, ત્યારે પ્રભુ એ પુષ્પને ચૂંટીને પોતાની પાસે હંમેશા લઈ લેતા હોય છે. પરંતુ ખાલી શાસ્ત્રી સ્વામીના મંડળને નહીં પણ આપણા સારા એ સત્સંગને આવા સંતોની બહુ જરૂર છે. પણ જેની આ લોકમાં જરૂર હોય ને એને મારા મહારાજને પણ બહુ જરૂર હોય. તો યોગેશ સ્વામી માટે તો ઘણા બધા સંતો એ બધા મંડળોએ ખૂબ ભજન કર્યું છે. લગભગ એમની આ ઘટના બની ત્યારે શાસ્ત્રી સ્વામીનો ફોન આવ્યો હતો. તો ત્યાં સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં લગભગ 800-850 વિદ્યાર્થી છે, 25-30 સંત પાર્ષદોનું મંડળ છે.
બધા પાસે 15-15 દિવસ સુધી 20-20, 25-25 માળા મંત્ર જપ નામાવલીના પાઠ ખૂબ કરાવ્યા. ભગવાન શ્રીહરિને આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ સંત મંડળ એ આપણું છે, અમારું છે, પરંતુ સમગ્ર નાના એમના ગુરુ ભાઈઓને ખૂબ ખૂબ ધીરજતા અને બળ ભગવાન શ્રીહરિ પ્રેરે એટલી પ્રભુના ચરણમાં પ્રાર્થના. કોઠારી સ્વામી ધર્મસ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી ધર્મસ્વરૂપદાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અહીંયા મદન મોહનજી મહારાજના કોઠારી પધાર્યા છે. અહીંયા ગઢપુર ગોપીનાથજી મહારાજના પ્રતિનિધિ પૂજ્ય એસપી સ્વામી પધાર્યા છે. પૂજ્ય બાપુ સ્વામી પધાર્યા છે. પૂજ્ય કે શાસ્ત્રીજી પધાર્યા છે. દરેક સંતો અમારા આ ગુરુભાઈને અહીંયા શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉપસ્થિત છે. આવો પૂજ્ય કોઠારી સ્વામી ધર્મસ્વરૂપ સ્વામી દાદાનો પ્રસાદીનો હાર લાવ્યા છે, એ હાર અર્પણ કરશે અને હૃદયમાં લાગણી પ્રેમ અને હૂંફ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીંયા અત્યારે વ્રજભૂમિથી પૂજ્ય નારાયણચરણ શાસ્ત્રી સ્વામી પધાર્યા છે, તેઓ પણ મહારાજનો પ્રસાદીનો હાર અર્પણ કરે છે. અત્યારે આપણે સાંભળીશું 2 મિનિટ પૂજ્ય ધર્મસ્વરૂપ સ્વામી સારંગપુર. આજની ઘડી આપણને એવી દેખાઈ આવે છે એ પણ સંતના વધારે ખુશી ત્યારે સૌથી પ્રથમ સમાચાર મને મળ્યા આ રીતનું બન્યું છે. તુરંત મેં ફોન કર્યો દિવ્ય સ્વામીને, સ્વામી સાચી વાત છે, ભગવાન પાસે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ. શાસ્ત્રીજીએ કહ્યું કે મહારાજને પ્રાર્થના કરજો રક્ષા કરે, પરંતુ ઈશ્વરની જે ઈચ્છા હોય એમ થતું હોય છે. ભક્તો, શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ. મારા પરમાધર્મીય સદગુરુ શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસજીના સંપૂર્ણ મંડળને આવી પેલું જે દુઃખ છે એ દુઃખને સહન કરવામાં મહારાજ ખૂબ ખૂબ શક્તિ આપે, અને યોગી વલ્લભ સ્વામીને પોતાના ચરણનું સુખ ચિરકાળ પર્યંત આપી પોતાના સાનિધ્યમાં નિવાસ આપે. એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારા શ્રદ્ધાના સુમન હું ખૂબ પ્રેમથી અર્પણ કરીને વિરમું છું. સ્તુ જય સ્વામી. ધન્ય સંતો આશીર્વાદ સાથે અમને સૌને હું ફાફે છે તો પૂજ્ય હરિવલ્લભ સ્વામી. માટે આપણે દેહ ધૈર્યો છે. યોગી વલ્લભ સ્વામી કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હશે એને આટલું જ આલોકમાં રહેવાનું હશે. કારણ આગલા જન્મમાં પરમાત્માને પ્રાર્થના કરતા કરતા ભજન કરતા કરતા કાંઈક અધૂરું રહ્યું હોય છે, કાંઈક એને સંકલ્પ હશે સાધુ થવાનો અને અધૂરું રહ્યું હોય છે. કંડારીમાં જન્મ ધારણ કર્યો, સામે સરસ મજાનું ગુરુકુળ, શાસ્ત્રી સ્વામી જેવા વિરલ સંત એને દેખાણા અને પોતાનો આત્મા એને અર્પણ કરી દીધો. આવા પવિત્ર સાધુના હાથમાં જેનો હાથ આવે એ પુરુષોત્તમને પામવામાં કાંઈ ખામી ન રહે. યોગ ભ્રષ્ટ આત્મા એટલે આપણેથી વહેલા એ મહારાજને પામી ગયા. મહારાજના ચરણમાં એટલી પ્રાર્થના કરું પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી તથાનું સંતમંડળ અને તમામ ભક્તો સંતો તને આ દુઃખ આવ્યું છે એનું સહન કરવાની ભગવાન શક્તિ આપે એટલું કહીને વિરમું છું. સહજાનંદ શ્રી મહારાજજી. ગોપીનાથજી મહારાજના આશીર્વાદ લઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા પરમ પૂજ્ય સત્યપ્રકાશદાસજી સ્વામી પૂજ્ય એસપી સ્વામી એમને પ્રાર્થના કરીશ. સ્વામી શ્રદ્ધાસુમન હાર અર્પણ કરશે. કરતા છે એ પ્રવચનો તો ઘણી વાર કર્યા છે પણ મહારાજ કર્તૃત્વ. ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો,
આજની શ્રદ્ધાંજલિ સભાની અંદર ઉપસ્થિત દરેક વાલા સત્સંગી બંધુઓ, ભગવાનની ઈચ્છા આગળ આપણું કંઈ ચાલતું નથી, પણ આવા નાના સંત જ્યારે આપણા વચ્ચેથી ગયા છે ત્યારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોના દરેકના હૃદયની અંદર ખૂબ જ દુઃખ છે. અમે ખાસ કરીને પૂજ્ય ઘનશ્યામ સ્વામી અને એમના મંડળના સંતો નાના જે હજી પણ ખૂબ જ એમના પાછળ પ્રેમ અને ભાવ અને શ્રદ્ધા અને લાગણી અને આત્મીયતાથી જોડાયેલા સંતો હજી પણ લડી રહ્યા છે. એક સંત જેવાથી એમના મંડળને તો ન પૂરાય એટલી ખોટ પડી હોય, પણ સમગ્ર સમાજ એનાથી દુઃખી થતો હોય છે. સંસારની અંદર એક પરિવારના સભ્ય જાય તો એક પરિવાર દુઃખી થાય, પણ સંત સમાજમાંથી એક સંત જાય તો સમગ્ર ધાર્મિક જગત રડે છે. એટલા માટે રડે છે કે આ જગતનું અંતિમ લક્ષ્ય ભગવાન જે પ્રાપ્ત કરવાની ચાવી છે એ સંત છે, અને એવા ચાવીરૂપ સંત જયારે સમાજમાંથી જાય છે ત્યારે સમાજને ખૂબ મોટી ખોટ પડતી હોય છે, એટલા માટે સમાજ દુઃખી થતો હોય છે. પણ મહારાજની મરજી આગળ આપણું કઈ ચાલતું નથી, એ તો મહારાજના ધામની અંદર બેઠા છે. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આવી પડેલા દુઃખને સહન કરવાની આપણને સૌને શક્તિ આપે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને એમના મંડળના દરેક સંતોને ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, અને અહીંયા ઉપસ્થિત દરેક સંતો દરેક ભક્તો પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા ગુણિયલ સંત જે આપણા સૌના વચ્ચેથી ગયા છે એમના સદગુણો આપણા સૌમાં આવે. એ શબ્દો સાથે હું મારા શ્રદ્ધાના શબ્દો અહીં પૂર્ણ કરું છું. અસ્તુ. સંગે અનુભવ થાય છે, આવો અત્યારે વિનંતી કરીએ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી સ્વામી પૂજ્ય બાપુ સ્વામી એમના. આવા પ્રસંગોએ ઘણી જગ્યાએ ગયેલો છું, પણ આ સંતને કારણે જે અહીંનું વાતાવરણ છે એ એટલું આજે ગંભીર છે, દુઃખી છે, કે હું અહીં આવતો હતો અને મને મેં આ બધું જોયું ને એટલે મારું હૃદય પોતાનું ભરાઈ આવ્યું કે ભગવાનના નાતે આ સંતની સાથે કેવો બધો હૃદયથી દરેકના મનમાં ભાવ છે. મહારાજને એટલી જ પ્રાર્થના કરું કે મહારાજના ચરણ કમળમાં રહે, શાસ્ત્રીજી એમના સંત મંડળને એમના જવાથી એમનો જે વિયોગ થયો છે એનું દુઃખ સહન કરવાની શક્તિ આપી, એટલી જ મહારાજના ચરણમાં પ્રાર્થના. જય સ્વામી. તો અત્યારે વિનંતી કરીશ પૂજ્ય પૂર્ણપ્રકાશ સ્વામી ધોળકાથી અહીંયા ઉપસ્થિત છે, તો ધોળકા મંદિરના મહંત પૂજ્ય પૂર્ણપ્રકાશ સ્વામી અહીંયા મંચ પર આવશે. સત્સંગ રૂપી બાગ બગીચાનો એક પુષ્પ સદાને માટે મુરઝાઈ ગયો. આ સત્સંગનો જે પુષ્પ હતો, જગતના ઘણા ઘણા પુષ્પો કોઈ જન્મ પ્રસંગ, કોઈ વિવાહ પ્રસંગ, કોઈ જય અને વિજયની પાર્ટીઓમાં, ચૂંટણીઓમાં અને મૃત્યુ પ્રસંગે પણ પુષ્પો ઉપયોગ થતા હોય છે, પણ આ પુષ્પ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં બ્રહ્મલીન થઈ ગયું છે, ત્યાં સુધી પહોંચી ગયું. જગતની અંદર
એક બગીચાના પુષ્પો અલગ અલગ જગ્યાએ પહોંચતા હોય છે, પણ એક દ્રષ્ટાંત ભાવનગર વજયસિંહ રાજાના રાજ દરબારમાં જ્યારે પાત્રો ભજવાતા હતા અને એક ભર્તૃહરિનું પાત્ર જ્યારે આબે હૂબ ભજવાતું હતું ત્યારે સરકારે પોતાના પગમાંથી સોનાનો તોડો કાઢી અને પુરસ્કૃત કરવા ખાતર ઘા કર્યો, પણ જે પાત્ર ભજવાઈ રહ્યું છે એણે સામે ઘા કર્યો. જગતમાં કહેવાય કે રાજા વાજા, અને એક રાજાનું જ્યારે અપમાન થયું ત્યારે કહ્યું કે બસ આમને પકડી લાવો મારી પાસે, અને એ પાત્ર ભજવનાર ભર્તૃહરિએ કહ્યું કે નામદાર, હું સમજું છું હું પાત્ર ભજવનાર છું, પણ તમે 1000 ગામના ધણી છો, હું 92 લાખ માળવાનો ધણી છું, અને જ્યારે હું કદાચ જો તમારો આ સોનાનો 1 તોડો લઈ લઉં તો મારું પાત્ર કલંકિત બની જાય, પણ નીચે ઉતર્યા પછી સરકાર જે કહેશો તે મંજૂર છે. એમ સંપ્રદાયની અંદર આ સંત જેમણે પોતાના પાત્રને ગમે તેવા તોડાથી, ગમે તેવા પ્રલોભનથી, ગમે તેવા ઝંઝાળથી પોતે ક્યારે પણ કલંકિત કર્યું નથી, એ આ પાત્ર છે. અને આ કંડારી બાગ બગીચાનું પુષ્પ જેમણે આ જગતને ઘનશ્યામ પ્રકાશ સ્વામી જેવો એક વિરલ ગુરુ સંત આપ્યો, જેમણે 50 ગુરુ ભાઈની એક ફોજ આપી, જેમણે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના માટે સર્વસ્વ સમર્પિત કર્યું, દુઃખ ગુરુને થાય, દુઃખ મંડળને થાય, આ સંત સમાજ અને આ સત્સંગ સમાજને એટલા કાજે થાય કે જેમની ઉંમર નાની હતી અને એ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, એવા સંતના શ્રી ચરણ કમલોમાં આપણે શ્રદ્ધાંજલિના સુમનો સમર્પિત કરીએ, એમના સદગુણો આપણામાં પણ આવે. અસ્તુ. પૂજ્ય કે શાસ્ત્રીજી, આજ્ઞા સભામાં આપણે જે એકત્રિત થયા છે એ યોગી સ્વામીને લીધે આપણે એકત્રિત થયા છે. જે મારા વડોદરા મંદિરની અંદર જે કંઈક શોભા, જે કંઈક સભા, જે કંઈક ઉત્સવો, એને જો રંજન લાવ્યા હોય તો મારા યોગી સ્વામી લાવ્યા છે. તે આવીને મને તમામ કે શાસ્ત્રીજી તમે બેસી રહો, બધું કરી લઉં. આજે સંત જીવન જીવી ગયો, જીવન જીવતા પણ આવડવું જોઈએ. સમાજની અંદર અગરબત્તી પણ જીવન જીવે છે અને સિગારેટ પણ જીવન જીવે છે, બંનેનું જીવન એક સરખું છે, પણ એક અગરબત્તી ભગવાનની આગળ લાગે અને એક સિગારેટ ઓફિસની અંદર લાગે. અગરબત્તીનું જીવન ભગવાનમય બને અને સિગારેટનું જીવન જ્યારે છેલ્લે બૂટ નીચે ચગદાય. એક કવિએ કહ્યું છે, પીલાય છે શેરડી છતાંય મીઠાશને છોડતી નથી, પીલાય છે શેરડી છતાંય મીઠાશને છોડતી નથી, તપવા છતાંય સોનું ચળકાટને છોડતું નથી. અને આપત સમયમાં પણ આવા વિરલ સંતજન પોતાના સિદ્ધાંતને છોડતા નથી, આવા યોગી સ્વામીને મારા કોટી કોટી વંદન, અને તેમના સંત મંડળને વિરહ કરવાની જે શક્તિ ભગવાન આપે એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. અત્યારે આપણી વચ્ચે ઉલ્હાસરમ ડાકોરથી પૂજ્ય ભાનુસ્વામી. આવા યુવાન સંતના અક્ષર ગમનમાં શું કેવું શું ન કેવું કઈ જ ખબર નથી પડતી.
પણ શ્રીજી મહારાજ ની મરજી આગળ આપણું કોઈનું કશું કઈ ચાલતું નથી. એવું કહી મારા ગુરુ ભાનુ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, મુનિ સ્વામી, મારી સાથે આવેલા વિષ્ણુ સ્વામી, ગારિયાધાર સૌ સંતો પૂજ્ય સ્વામીના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી મારા ભક્ત નવિરામ જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના સત્સંગને જે સાધુની જરૂર અત્યારે પૂજ્ય નવતમ સ્વામી બે શબ્દ. શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીને અને સમગ્ર મંડળને આજે દુઃખ, યુવાન સંતનું અચાનક મહારાજના ધામમાં જવાનું જે આવ્યું છે એમાં આપણે સૌ જાણીએ છીએ પરમેશ્વરની વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની ઈચ્છાથી આ ઘટના બની છે. પરંતુ એમનું ધામમાં જવું એમાં ખાસ શરીરને જે એમને કષ્ટ આવ્યું, મહારાજે જે રીતે એમને શરીરમાંથી પ્રીતિ છોડાવીને ધામમાં લઈ ગયા, એ જે એમની પરીક્ષા લીધી છે એવી ભગવાને પ્રાર્થના કરીએ કે કોઈના જીવનમાં આવી બળી જવાની ઘટનાથી મહારાજ કાયમ સૌની રક્ષા કરે. શાસ્ત્રી મહારાજને મંડળને જે રીતે ઘડીને પ્રીતપૂર્વક તૈયાર કર્યું છે એમાં હમણાં જ થોડા દિવસ પહેલાં કાકા ગુરુ મુગટ સ્વામી ધામમાં ગયા અને આ બીજો પ્રસંગ છે. મંડળને આવી પડેલા દુઃખમાં ભગવાનને પ્રાર્થના કરીએ, વ્યક્તિગત હરિકૃષ્ણ મહારાજ આગળ જઈ અને હૃદયથી પ્રાર્થના પણ કરી હતી, મહારાજ આ જીવ એને દુઃખ ન પડે એવી કૃપા કરજો. આજે પણ પ્રાર્થના કરું છું વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વામીને એમના ચરણનું સુખ આપે. જય સ્વામિનારાયણ. એમના રમકડા છીએ, હૃદયથી ખૂબ એ વાતને જાણીએ છીએ, છતાંય લાગણીવશ જ્યારે દુઃખ થાય છે ત્યારે આ સંતો એમાં સહભાગી થવાય છે, અમને હૂંફ આપે છે. તો અત્યારે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી અહીંયા બે શબ્દો કહેશે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી. ભલા ભક્તો, આજે અક્ષર નિવાસી પૂજ્ય યોગી સ્વામી એમના અક્ષર નિવાસની જ્યારે આ સભા થઈ હોય, સભાઓ તો બહુ સંબોધી હોય પરંતુ ગહનમાં ગહન આવા નવયુવાન સંતનો અક્ષરવાસ હોય એ સભાને સંબોધવી હું માનું છે તે અધિક કશું ગહન ન હોય. ભલે ભક્તો, પૂજ્ય યોગી સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા. કોઈ મોટા સંતનો રાજીપો પ્રાપ્ત કરવો એ કોઈ નાની બાબત નથી. જગતના જીવને રીઝવી શકાય પરંતુ ભગવાનના મોટા સંતને રાજી કરવા ઘણું ગહન કામ હોય. પૂજ્ય યોગી સ્વામીએ, પૂજ્ય શાસ્ત્રી સ્વામી પૂરા મંડળનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 14મા વચનામૃતમાં અંત્યના 4થા વચનામૃતના અંદર એક બહુ અદ્ભુત વાત બતાવી છે. મને એમ છે કદાચ ભગવાન શ્રી હરિ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ હોય, બુદ્ધ ભવિષ્ય એના હાથમાં હોય, જાણે કે આવા પ્રસંગને સંબોધીને જ મહારાજ ન બોલ્યા હોય. મહારાજ કે હે ભક્તો, તમે કદી નહીં ભૂલશો જે કોઈ મારો શરણાગત બન્યો એનો ગમે ત્યાં દેહ છૂટે, ગમે તેવી રીતે દેહ છૂટે, પોસાય તે પોઝિશનમાં દેહ છૂટે,
પણ એને હું જ તેડવા માટે આવું છું એમાં તમે ક્યારે શંકા નહીં રાખશો. એ મહારાજ સ્વયં સ્વમુખે વચનામૃતમાં બોલ્યા છે. વલ્લભ ભક્તો, આપણને આજ દુઃખ એ વાતનું હોય કે સંપ્રદાયની અંદર આવા નવયુવાન સંત જેની પાસે સંપ્રદાય ઘણી મોટી અપેક્ષા રાખતો હોય, કારણ કે આ સંપ્રદાયનું ઉત્થાન આવા પવિત્ર સંતના માધ્યમથી થઈ શકે માટે આપણને દુઃખ જરૂર હોય, પણ એ તો ભગવાન શ્રીના સાનિધ્યમાં બેઠા છે. આટલા બધા સંતોની જ્યારે પ્રાર્થના હોય ત્યારે ભક્તો એ પ્રાર્થનાને સાંભળીને ભગવાન શ્રીહરિ નિત્ય પોતાના સાનિધ્યનું સુખ જ આપશે. પરંતુ મંડળ અને સંપ્રદાયને પડેલી ખોટ એ પૂરી ગણી ગહન હોય. આપણે ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરીએ, પછીબાદ શાસ્ત્રી સ્વામી અને એનું મંડળ એમને ધીરજ અર્પણ કરે અને આ ખોટ વહેલી વહેલી ઠાકોરજી પૂરી અને તમામ સંપ્રદાયની પણ ખોટ પૂરાય એવી ભગવાન બધાના ઉપર કૃપાદૃષ્ટિ કરે એવી ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપીશ. જય સ્વામી. અત્યારે આપણી વચ્ચે સંપ્રદાયના તમામ કથાવાર્તાના માધ્યમથી મહારાજની મૂર્તિમાં જોડી રહ્યા છે, અમને ખૂબ બળ અને હૂંફ આપી રહ્યા છે એવા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, એમના ચરણોમાં પ્રાર્થના કરીશું. સ્વામી આપણને સમયોચિત ઉદ્બોધન. ઘટનામાંથી અમે વિદેશની ભૂમિમાં પસાર થઈ ચૂક્યા એટલે અમને ખ્યાલ છે કે આ ઘટના કેવી હોય, પરંતુ નાના સંતોને મારી વિનંતી, ધીરજ રાખો, ભગવાન કોઈનું ક્યારેય અહિત કરતા નથી, કદી નહીં. તો આપણે તો એમના સંતો છીએ, એમને ખોળે સમર્પણ છીએ. આપણું તો પ્રભુ ક્યારેય ક્યારેય અહિત ન કરે, હું જાણું છું કે રડવું તો મને આવે, કેમ જે પ્રસંગ એવો છે, રડવાના આવા પ્રસંગે ઘણા કારણ હોય છે. મેં મહારાજને હોંપી દીધો છે, મહારાજને મેં કહ્યું છે કે મહારાજ તમને જેમ યોગ્ય લાગે એમ કરો, યથા યોગ્યમ તથા કુરુ. મને કે સ્વામી હવે આપણે મહારાજને પ્રાર્થના નથી કરવી, આ કોઈ નાની એવી વાત નથી. યોગી વલ્લભ ઉપર બહુ રાજી હતા, યોગી વલ્લભ એમનો લાડલો ચેલો હતો, જોકે સંતોને તો બધાય લાડલા હોય. અને હું જ્યારે હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો તો અમને શાસ્ત્રી સ્વામી બે હતા, ત્યારે યોગી વલ્લભે મને વિનંતી કરીને એટલા શબ્દો કહ્યા હતા કે હું આપની પાસે, મહારાજ પાસે, મારા ગુરુજી પાસે આટલી માંગણી કરું છું. એણે જે શબ્દ કહ્યા હતા એ જ હું કહું છું કે મારા ગુરુજીને જેવી નિષ્ઠા એમના ગુરુજીની હતી અને જેવી નિષ્ઠા વાલાવાલા હરિકૃષ્ણ મહારાજની છે, એવી નિષ્ઠા મને થાય બીજું મારે કાંઈ જોતું નથી. અને અમને સંભાળી લીધા. આજે આપ સૌ સંતોને મારી વિનંતી છે કે બધાએ મહારાજનું સ્મરણ કરો, ધીરજ રાખો, મહારાજના ગમતામાં આપણું ગમતું કરી નાખો, નહીતર મહારાજને એવું લાગશે કે સંતો તમે શું કામ રડો છો, હું યોગી વલ્લભનો કે તમારો કોઈનો દુશ્મન થોડો છું.
હું તમારા કોઈનાથી દૂર થોડો છું, તમે મારું સ્મરણ કરો, મારું ભજન કરો. મહારાજની કૃપા બહુ છે, છાંયો રાખ્યા કરે છે, પવન મોકલ્યા કરે છે, ને માથું પટી જાય. અત્યારે તડકો એટલો છે. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ કે યોગી વલ્લભમાં જે ત્વરા હતી, શ્રદ્ધા હતી, નિષ્ઠા હતી, એને જે ઉમંગ હતો, અને એને લઈને જ ભગવાને એનું ઝટ પૂરું કર્યું ને ઝટ પોતાની સેવા લઈ લીધા, એમ આપણને પણ ભગવાન એવા ગુણ, એવી શ્રદ્ધા, એવો ઉમંગ આપે, અને આપણું પણ મહારાજ સાંગો પાંગ આ લોકમાંથી પૂરું કરીને એમની સેવામાં લઈ લે, કેમ જે આપણું એ જ ટાર્ગેટ છે. આ લોકમાં કાયમ રહેવા માટે આપણે ક્યાં સર્જાણા છીએ? આ લોક તો આપણો રસ્તો છે, રસ્તો ચાલવા માટે હોય છે, લાંબા થઈને હુઈ જવા માટે કે રોકાઈ જવા માટે નથી હોતો. હું તમે બધાએ સમજીએ છીએ, આપણે તો બધાએ સત્સંગી છીએ, માટે મહારાજને કહીએ કે અમને આ સમયે ધીરજ આપો, અને હવના હૃદયમાં તમારી મૂર્તિ સ્થાપો, એટલું કહી અને હું વિરમું છું. જય સ્વામિનારાયણ. જેમણે સતત 32 દિવસ ખડે પગે પૂજ્ય યોગી વલ્લભ સ્વામીને સેવા કરે છે, એવા પૂજ્ય અક્ષર વલ્લભ સ્વામી, પૂજ્ય પ્રીતમ વલ્લભ સ્વામી અને પૂજ્ય મણિ વલ્લભ સ્વામી, એ સંતોને વિનંતી કરીશ કે ન્યુજર્સીથી જે સંતોએ હાર મોકલ્યો છે એ હાર અહીંયા એ સંતો વતી પૂજ્ય સ્વામીની સાથે રહી અને સેવામાં હતા, તો સાથે પૂજ્ય ધરમ વલ્લભ સ્વામી એ પણ જોડે, પ્રભુ વલ્લભ સ્વામી અને દર્શન સ્વામી આ સંતો જઈ સત્વરે એ હાર અર્પણ કરશે. ચાલો મહારાજ અને મહારાજના મુક્તો એ આપણી વચ્ચે હોય છે, અહીંયાથી આપણને સંતો ખૂબ પ્રેમ અને અનુભવ આપે છે, બળ આપે છે. આપણે યુઝર્સી જે સંતો છે એ સંતો વતી સતત સેવા કરતા સંતો અહીંયા શ્રદ્ધાસુમન હાર અર્પણ કરે છે. શ્રી કેન્દ્ર તરફ જઈએ છીએ. વિનંતી કરીશ પૂજ્ય બાદ ગુરુદેવના શ્રી ચરણોમાં ગુરુજી. સર્વાવતારે આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અક્ષર નિવાસી યોગી સ્વામી, બ્રહ્મની સંતો, વાલા ભક્તો, એકવાર રાત્રિએ લગભગ 10 વાગ્યે હું ધર્મશાળામાં સૂતો હતો. અંકિત નામનો યુવાન રાત્રે મારી પાસે આવ્યો. હું ઊંઘી ગયો હતો. આવીને મારા માથા ઉપર માથો દાબવા માંડ્યો, મારી આંખ ખુલી ગઈ. હું જયારે સુવા ગયો ત્યારે મારા મંડળના સંતો સાથે ખૂણામાં બેઠો હતો. બેટા કેમ અત્યારે આવ્યો? તમે અને મહારાજ મારા ઉપર રાજી કેમ થાવ? ખબર નહી, મેં તો વણ વિચાર્યું, મને ખબર પણ નહોતી કે આ છોકરો આવશે. મને આમ કહેશે, મેં બેટા તું સાધુ થઈ જા, તમે રાજી થઈ, મહારાજ રાજી થાય. ત્યારે LLB કરતો હતો, BCOM એને પાસ કર્યો હતો. અને તરત એને સવારે અરવિંદભાઈને ફોન કર્યો કે હું ઘેરે નહીં આવું, હું હવે અહીંયા મહારાજને ગુરુજીની સેવામાં રહીશ. ત્યારે અરવિંદભાઈ એમ કીધું કે બેટા ત્યાં એટલો મોડું શા માટે કર્યું? LLB શા માટે કરે છે તું? આ 2 વર્ષ પહેલા તારે કરી લેવાનું હતું. અમે બધા રાજી છીએ. અહીંયા મહોત્સવમાં એનો અર્પણ વિધિ થયો, સાધુ થયો, યુવાન. એટલે મેં પૂછ્યું મારી આદત પ્રમાણે, હવે પછી તારે શું કરવાનું બોલ તારી ઈચ્છા. ત્યારે મેં કીધું, ગુરુજી
તમે મંદિરની પૂજા કરાવશો તો પૂજા કરીશ, અને ટોયલેટ સાફ કરાવશો ટોયલેટ સાફ કરીશ. આ શરીર આત્મા મારો નથી, મહારાજ ને તમારો છે. લગભગ 7-8 કે 9 વર્ષ સુધી રીતે રહ્યો. અનેક યુવાનોનું એને ઘડતર કર્યું, મંડળની સેવા કરી. જાન્યુઆરીની 10 તારીખે હું તો જયપુર હતો, આ ઘટના ઘટી. દર્શનનો ફોન આવ્યો કે ગુરુજી આવું થયું છે, અને યોગી સ્વામી આખા દાજી ગયા છે. મેં ચિંતા ન કરતા હું આવું છું, તરત હું ત્યાંથી ગાડી તૈયાર કરી નીકળ્યો. ફરીને દર્શનનો ફોન આવ્યો, એમ કે ગુરુજી હું તો તમને જાણું, યોગી સ્વામીને ગમે તેમ કરીને સાજા થાય, તમે મહારાજને પ્રાર્થના કરજો. ક્યારેય પણ આજ દિવસ સુધી પણ મેં મારા માટે ક્યારેય ઠાકોરજીને પ્રાર્થના કરવી મારી આદત જ નહીં. પણ મારા ભક્તો, સેંકડો યુવાનોના અને મંડળના સંતોનો બોજ મારા ઉપર કેણ આવ્યો કે તમે પ્રાર્થના કરો 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 કરો. ત્યારે મેં મહારાજને કીધું કે મહારાજ, મેં આ સાધુને ક્યારે મારી મિલકત છે એવું મેં ક્યારે વિચાર્યું નથી. આ મિલકત તમારી છે, તમારી મિલકત, તમારી ઈચ્છા હોય ત્યાં સુધી મારે એને સંભાળવાની છે. પણ મહારાજ, આજ હું એટલા માટે તમને કહું છું કે આટલા ભક્તો ના એટલા સંતો મને જયારે બહુ ફોર્સ કરે છે, એટલે મહારાજ હું કહું છું કે મને લઈ લો અને એને તમે રાખી લો. સમય જતા સાધુ સાજો થઈ ગયો. ડોક્ટરોએ એમને કીધું કે આપણે 100% હવે ભયમાંથી બહાર નીકળી ગયા છીએ, એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ, જમતો થઈ ગયો, દાળ ભાત બધું જમતો થઈ ગયો. એને મેં તે પથારીમાં બેસે માળા ફેર્યો, પથારીમાં બેસે ભજન કરે, સ્વામિનારાયણ કરે, સંતો હારી આનંદ કરે. અને પછી ખબર નહીં કે મહારાજની વિશે ઈચ્છા ફરી, અચાનક પાછી એની તબિયત બગડી. અને ત્યારે મારા હૃદયમાં બહુ ગભરામણ થઈ, એટલે મેં પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીને, પૂજ્ય બાળકૃષ્ણ સ્વામીને અને પૂજ્ય જામજોધપુર ભગતચરણ સ્વામીને ફોન કર્યો. અને મેં કીધું, મેં મહારાજને કહી દીધું છે કે મહારાજ તમારે જોતો છે, લઈ જાઓ. 10 તારીખે તમારે જોતો જ છે ને મહારાજ, તો તમે લઈ જાઓ, તમારો છે, અમારો અધિકાર નથી. પછી એને મળવા ગયો. મેં એને પૂછ્યું, બેટા તારું મન મૂંઝાય છે? મને કે ના. તને કોઈ જાતની પીડા થાય છે? ના. કોઈ પણ પદાર્થની તારી તને કોઈ વાસના છે? કોઈ પણ પદાર્થની, કોઈ પણ વાતની? ના. તને વચનાવતનો એક જ્ઞાની હતો, મેં તને મૃત્યુનો ભય છે? મને કે ના. સ્મરણ અખંડ થાય છે? હા. હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી તને યાદ આવે છે? હા. તમે બેટા તું હવે મને ભૂલી જા, બધાને ભૂલી જાવે. ત્યારે એ રડવા માંડ્યો. પછી મેં થોડી વાતો કરી, પછી હું હાંસુમાં આવી ગયો. ત્યાર પછી એની તબિયત વધારે વધારે બગડતી ગઈ. ત્યારે પછી 2 દિવસ પહેલા મેં ફરીને સ્વામીને, શાસ્ત્રી સ્વામીને અને ભગતચરણ સ્વામીને ફોન કર્યો. મેં સ્વામી હવે અમારી ઈચ્છા થાય છે કે હું કંડારી લઈ લો, અને કે તમે બહુ સરસ નિર્ણય કર્યો છે, લઈ લો. અમે ભીખુભાઈ સાહેબને કીધું, પણ સાહેબ અમને સંમતિ ન આપી, ત્યારે તમે લઈ ન શકો. પછી હું એમની પાસે ગયો અને કથા સંભળાવી. હશો રેડો બધું કર્યું એને, પછી મહારાજમાં લાગ્યો અને બધા સંતોના દર્શન કરી. મેં ભીખુભાઈ કીધું, જો અમને ત્યાં ન લઈ જવા દો તો એમને ત્યાં અહીંયા ભજન અમને ચાલુ કરવા દો એમની પાસે. એટલે પછી ત્યાં અખંડ ધૂન અને ભક્ત ચિંતામણીનો પાઠ શરૂ કરાવ્યા સંતો પાસે. ફરીને મેં સ્વામીને, નિરાંજન સ્વામી, બાલકૃષ્ણ સ્વામી અને જામજોધપુર ભગતચંદ સ્વામીને ફરીને ફોન કર્યો, સ્વામી આવો નિર્ણય કર્યો છે અને ત્યાં ભજન ચાલુ કરાવ્યું છે,
કે બહુ સરસ છે, તમે નિર્ણય કર્યો. ભજન ચાલુ થયું, પાઠ ચાલુ થયા, અને મેં અહીંયા અમારા મુનિ સ્વામી, પ્રીતમ સ્વામી, અક્ષર સ્વામી અખંડ એમની સેવામાં સાથે સાથે ત્યાં હતા. હું અહીંયા પહોંચ્યો અને જ્યાં મેં ગાડીમાંથી નીચે પગ મૂક્યો ત્યાં પ્રીતમ નો ફોન આવ્યો કે ગુરુજી યોગી સ્વામી ધામમાં ગયા. મારું કહેવાનું એ છે મહારાજ ને કે હું એમાં અમે અમારી ઈચ્છા કોઈ આ બાબતમાં નહીં, કોઈ પણ બાબતમાં મહારાજની ઈચ્છા એ જ આપણી ઈચ્છા છે. મહારાજની મિલકત હતી, મહારાજે લીધી છે. સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ સંતો હરિભક્તો ખૂબ એમના માટે ભજન, ખૂબ એમના માટે ભજન કર્યું છે. ડોક્ટરોએ પણ ભારત લેવલના ટોપમાં ટોપ ડોક્ટર હતા, એ લોકોએ મહેનત ખૂબ કરી. એ છતાં મહારાજને કહ્યું આપણા જે પ્રેમથી અને મહારાજને અર્પણ કરીએ છીએ. મહારાજને આજ પણ કહું છું, મહારાજ તમારું પદાર્થ છે, તમારે જેમ ભોગવવું હોય, જેમ તમારે એનો યુઝ કરવો હોય, જેમ ઉપયોગ કરજો, બસ આટલી તમારા સમા પ્રાર્થના છે. અમે રડીએ છીએ અને હામો બેઠો બેઠો હસે છે. જય સ્વામી. પરંતુ હું અને મારા કોઠારી સુખ સ્વામી એ બધી તૈયારીમાં વાત કરતા હતા, એમના પરિવારજનો સિવાય કોઈ ઉભા ના થાય એવી વિનંતી છે. ત્યારે અરવિંદભાઈ આવીને એમ કીધું કે મેં જેમ એક આંસુ પાડ્યું નથી અને મને જો આંસુ ના આવતું હોય તો તમને આંસુ પાડવાનો કયો અધિકાર છે? એના શબ્દો આપણને કઠોર લાગે, પરંતુ આશ્ચર્ય એ વાતનું છે, એક બાપ હોય, એકનો એક દીકરો હોય, મને કોઈ એવી શક્યતા નથી લાગતી કે કોઈ બાપ એના હૃદયમાંથી આવા શબ્દો કાઢી શકે. હલો, ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, મારા મારા ગુરુજી, મારા મારા વરિષ્ઠ સંતો, હરિભક્તો, બધાને મારા ફરી વાર જય સ્વામિનારાયણ. હવે બધા વડીલો યુવાનોને પહેલો તો હું એક વાત એવી કહેવા માંગુ છું કે પહેલા યોગી સ્વામી ના દર્શન કરો, કેટલા હસતા છે સ્વામી, કેટલા હસે છે એ પહેલા દર્શન કરો. મહારાજની ઈચ્છામાં ઈચ્છા રાખો. આપણી પાસે મહાપુરુષ મારા ગુરુજી બેઠા છે, આપણી પાસે કશું ઓછું થયું નથી. હવે મારી થોડી બે મિનિટ મારી વાત સાંભળો. જયારે યોગી સ્વામી ને પાર્ષદ માં હતા અને એમને જયારે સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લો દિવસ આવવાનો થયો, પછી ભગવા કપડા પહેરવાના હતા, ત્યારે ગુરુજી લઈને આવ્યા હતા મંદિરની અંદર. અમે બધા બેઠા હતા, એક બાજુ માતાઓ હતી, ત્યારે યોગી સ્વામીએ જે કીર્તન ગાયું અને મારી છાતી ફૂલી ગઈ કે હું તો જાઈશ ગિરધર જોવાને મામુને વારિસમાં. હું તો માં તને કહું છું રે, હું તો માં તને કહું છું રે વહેલું, હારે હું તો માથું જાતા, માથું જાતા નહીં મેલું રે વારિસ માં. મારું માથું જશે પણ હું મારી ભક્તિ મારા ગુરુને નહીં છોડું. આ કીર્તન આ છોકરાએ ગાયું ત્યારે મારી છાતી ગદગદ ફૂલી ગઈ કે ભગવાને મહારાજે મારી ઘેર આવો છોકરો આપ્યો. આગળ મારા માટે આજે મારો મોકો છે, મારે યુવાનોને પ્રોત્સાહન આપવું છે, મારે વડીલોને કહેવું છે. આ સંતોને તો આપણી કહેવાની કોઈ હેસિયત નથી, પણ મારે મારા યુવાનોને વડીલોને મારે એક અરજી કરવી છે. મારે જે કહેવું છે એ બે મિનિટ મને તમારો કિંમતી સમય આપજો. સૈનિકની પત્ની જ્યારે લશ્કરની અંદર પોતાના ધણીને મોકલે છે, ત્યારે સૈનિકની પત્ની પોતાના પતિને એમ કહે છે કે મારા ધણી તું માથું ખપાઈ જજે પણ હારીને ના આવતો. એવી રીતે હું અને મારા ઘરેથી મને મહારાજા પ્રેરણા કરી, મહારાજે આશીર્વાદ આપ્યા, હું નથી બોલતો, મહારાજે આશીર્વાદ આપ્યા.
અને આ ગુરુએ મહારાજે કૃપા કરી, આ ગુરુએ મને દ્રષ્ટિ આપી ત્યારે હું આ બોલું છું. આ મારું નોય, મારી કોઈ હેસિયત નથી. કે એ પત્ની જયારે ધણી એમ કે છે કે તું લશ્કરમાં જાય તો માથું કપાઈ જાય તો કપાઈ દેવા જતે, પણ હરીને ના આવતો. આજે અમે, હું અને મારા ભક્તિએ એવું કહ્યું છે ઘરેથી કે બેટા ભક્તિ કરજે, માથું કપાઈ જાય જાન આપી દેજે, પણ મહારાજને ખાતર, મારા ગુરુને ખાતર સત્સંગમાં પાછો ના પડતો. આગળ વડીલોને હવે મારે ખાસ એક વિનંતી કહેવાની છે. અત્યારે તમે બિલકુલ નિરાશ થશો નહીં. અત્યારે જેટલો સત્સંગ વધ્યો છે, આ જે યુવાનોના દર્શન કરો, જે સફેદ કપડામાં છે એ યુવાનોના દર્શન કરી લો, એ આપણા સત્સંગનો મહિમા વધ્યો છે અને વધશે. માટે તમે કોઈ ચિંતા ના કરશો. હવે મારે છેલ્લી એક વિનંતી કહેવાની છે, મારે સત્સંગ મારા વડીલોને એક વિનંતી કરવાની છે, બીજા કોઈને નહીં, કે જયારે જયારે આવા યુવાનો સત્સંગ ને માર્ગે જતા હોય ત્યારે તમે આ યુવાનોને પ્રોત્સાહન આપજો. કોઈને સાધુ બનવું હોય તો રાજી ખુશીથી સાધુ બનાવજો, આવા દીકરાઓને રોકશો નહીં. તમે મેં જોયું છે એટલે કહું છું કે ઘણા યુવાનો થન ગણી રહ્યા છે, એવા યુવાનોને એમના મા બાપ સત્સંગમાંથી પાછો પાડે છે, અને સમાજની અમુક એવી વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓ મસ્કરી કરે છે, આ વ્યક્તિઓ મસ્કરી કરે છે. માટે મહેરબાની કરીને આવા યુવાન, આવા વડીલો, તમે આવા પાપમાં ના પડશો. મને તો મહારાજે સમજ આશીર્વાદ મારા ગુરુજી આપ્યા, મહારાજે બુદ્ધિ આપી, આશીર્વાદ પર કૃપા વરસાવી, એટલે હું તમને કહું છું આવા યુવાનોને મહેરબાની કરીને તમે ના રોકશો, રાજી ખુશીથી રજા આપશો. જો મહારાજને રાજી કરવા હોય તો સત્સંગ વધારવો પડશે. આ કળિયુગ આવતો છે. અરે અરે યુવાનો જો ભક્તિમાં જશે તો તમારા મા બાપની ચાકરી થશે. વધારે સમય હું નથી રહેતો, મારી કોઈ અતિશયોક્તિ નથી, હું મારા હૃદયથી બોલું છું. કોઈએ મને ગોખીને પણ ગોખટપટ્ટી મને નથી આપી, પણ મને જે સમજણ પડી છે. માટે યુવાનો ગભરાશો નહીં, સત્સંગમાં રહેજો. અને યોગી સ્વામીએ કીધું છે, એક મિનિટ, યોગી સ્વામીએ કીધું છે 1,00,000 યુવાનો તૈયાર થાય, એટલે 1,00,000 યુવાનો તમે તૈયાર કરો તો મારી છાતી વધારે ફૂટશે. બસ બસ બસ, જય જય સ્વામિનારાયણ.